નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ કેમ છો ગુજરાતીમાં. હું આપનો મિત્ર ફરી એકવાર હાજર છું એક મહત્વપૂર્ણ જાણકારી સાથે. મિત્રો, અહીં આપ જે છોડ જોઈ રહ્યા છો તેને આપણે ગુજરાતીમાં ગરજીબી તરીકે ઓળખીએ છીએ. હિન્દીમાં તેને વનજીબી, ગોપી, ગોજિયા જેવા નામથી ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને ગોજીવા કહે છે. માહિતી ભેગી કરી છે અને આ માહિતી હું આપની સમક્ષ રજૂ કરું છું. આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આટલા વર્ષની મહેનત ફક્ત આપના એક લાઈક અને શેર બટન દબાવવાથી સાર્થક થાય છે. YouTube પર હું જોઉં છું તેમાં ઘણા એવા અનુભવી વિડિયો માં મિલિયન લાઈક હોય છે. આ મારા માટે નહીં તો મારા જેવા અનેક યુવાનો જે આ વિષય પર કામ કરી રહ્યા છે તેમને પ્રેરણા મળી રહે અને તેમનો ઉત્સાહ મરી ના પડે, સાથે સંસ્કૃતિ તેમજ વારસો પણ જળવાઈ રહે. આથી આજ નહીં તો કાલે આ વસ્તુની જરૂર પડવાની જ છે. તો વિડીયોને વધુ ને વધુ લાઈક અને શેર કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે. હવે વિષય તરફ આપણે આગળ વધીએ. આ વનસ્પતિ તમને દરેક જગ્યાએ જોવા મળે છે, ખાસ કરીને ખેતરોમાં ખડપતવાર સમજી આપણે તેને કાઢી નાખીએ છીએ. પડતર જમીન અથવા ભેજવાળી જગ્યામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગરજીબીનો છોડ ખાસ કરી ચોમાસા દરમિયાન વધુ જોવા મળે છે. તે જમીનમાં પથરાતો હોવાથી તેને લોકબોલીમાં ગરજીબી કહે છે. તેની લંબાઈ એકાદ ફૂટ જેટલી પથરાયેલી હોય છે. તેને કાંગરી વાળા પહોળા મળછટ પાન આવે છે. આના મધ્યમાંથી બે દાંડી નીકળે છે જેના પર જાંબલી રંગના નાના ફૂલ આવે છે. હવે આપણે તેના ગુણધર્મો અને ઔષધિ પ્રયોગ વિશે જાણીશું. ગરજીબી એ તીખી, કડવી, શીતળ તથા વ્રણ રોપણ છે અને પીત તેમજ સર્વ પ્રકારના વિષ, ઉધરસ અને અરુચિનો નાશ કરે છે. મિત્રો, આપણે જે જણાવ્યા છે એના ગુણધર્મો હતા, જે આપણા શરીરમાં રહેલ વાયુ જેના લીધે રોગોનો ઉદ્ભવ થાય છે તેનો નાશ કરે છે. અહીર નામનો નેત્ર રોગ તેમજ આંખો આવી તો તેના પર ગરજીબીના પાનના રસનું અંજન કરવાથી નેત્ર રોગમાં આરામ મળે છે. સર્પડંગ ઉપર ગરજીબીના મૂળને પાણી સાથે વાટી પાવાથી રાહત થાય છે. શીત જવર એટલે કે ટાઢિયા તાવ આવવા પર ગરજીબી અને અરણીના મૂળ વાટી ચોખાના ધોવાણમાં નાખી પાવાથી રાહત થાય છે. ચિત્રા માટે ભોયપાત્રી નું મૂળ પાણીમાં વાટી પીવાથી ચિત્રા નીકળતા બંધ થાય છે. તેમજ પેટના દુખાવા માટે ભોયપાત્રીના મૂળ ચોખા સાથે ઉકાળીને ભાત ખાવાથી સોજો તેમજ પેટના દુખાવામાં આરામ મળે છે. આ સિવાય પણ રક્ત શુદ્ધિ માટે ગરજીબીનો રસ કાઢી સ્વાદ અનુસાર સાકર નાખી 7 દિવસ તેને 1/2 થી 1 ટોલો પંચાંગની માત્રા અને તેના પાનનો પણ 1/2 થી 1 ટોલાની માત્રામાં લેવાથી ત્વક દોષ અને રક્ત શુદ્ધિ થાય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ગરજીબી, તેના ગુણધર્મ તેમજ તેના ઔષધિ ઉપયોગ વિશે. મિત્રો, મારી આપને સલાહ છે કે દરેક ઔષધિનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ, જેથી તે રોગનું યોગ્ય નિદાન મળી રહે. ચોક્કસથી વિડીયોની જાણકારી સાચી જ હોય છે, પરંતુ યોગ્ય રોગના નિદાન માટે ઔષધિની માત્રા અને યોગ્ય ઘટક સાથે લેવાથી જ સાચું નિદાન થઈ શકે છે. વિડીયોની જાણકારી આપને ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો જો આપને કોઈ સલાહ કે સુઝાવ હોય, અને શેર કરો જેને આની જરૂર હોય. ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે વનસ્પતિ પરિચય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.